नमस्कार, मॉर्निंग राउंडअप में आपनું स्वागत छे। हूँ छू पंकज। शुरुआत महत्वपूर्ण समाचार थी करीशुं। वडोदराना नंदेसरी जीआईडीसी में आवेली दीपक नाइट्रेट नामनी कंपनी में जोरदार ब्लास्ट साथे भीषण आग भभूकी गई। आग पहला थयेला धड़ाका एटला प्रचंड हता के 10-12 किलोमीटर दूर सुधी तेनो अवाज संभळायो। आ धड़ाकाना कारणे आसपासना लोकोमां गभराटनो माहोल जोवा मळ्यो अने अफरातफरी मची गई। केमिकल कंपनी होवाथी आग वधु ने वधु विकराळ बनती गई। आकाश में आग की ऊंची ऊंची ज्वाळाओ एवी रीते जोवा मळी जाने कोई युद्ध चाली रह्यु होय। पड़वार में ज चारे तरफ धुमाड़ानुं साम्राज्य जोवा मळ्युं। फायर ब्रिगेडना जवानोए आग में घायल थयेला 7 लोकोने सारवार माटे खसेड्या छे। तो वडोदरा में नंदेसरी जीआईडीसी में आवेली केमिकल कंपनी में भीषण ब्लास्ट साथे आग भभूकी गई। आ अवाज एटलो भीषण हतो के आसपासना 10-12 किलोमीटर दूर सुधी तेनी अवाज संभळाई हती अने लोकोमां पण एक गभराटनो माहोल हतो। मोड़ी रात सुधी आग ओलवानी कामगीरी चाली हती। आग लागता लोकोमां अफरातफरी मची हती। फायर ब्रिगेडनी टीमो लगातार रातथी ज आग ओलवानी कामगीरीमां लागी गई हती। केमिकल कंपनी होवाना कारणे आग वधु फैलाई गई हती। जो कि आग कया कारणोसर लागी ए सामे नथी आवी शक्यु, ए तपासनो विषय छे। जीआईडीसीमां दीपक नाइट्रेट नामनी जे केमिकल कंपनी छे तेमां आग लागी गई हती अने आसपासना लोकोमां पण अफरातफरीनो माहोल जोवा मळ्यो हतो। બે તસવીરો આપને બતાવી રહ્યા છીએ, જ્યારે આગ લાગી હતી ત્યારે કેવા પ્રકારની સ્થિતિ હતી અને આગની જે જ્વાળાઓ છે તે ઊંચે સુધી જોવા મળતી હતી, ત્યારે બીજી તસવીરમાં આપ જોઈ શકો છો કે લોકોમાં ગભરાટનો માહોલ છે, અફરાતફરી મચેલી છે, દોડધામ મચેલી છે અને આ આગની જ્વાળાઓ પણ બીજી તસવીરમાં આપ જોઈ શકો છો કે જે ખૂબ ઉપર સુધી જોવા મળી રહી છે। જ્યારે બ્લાસ્ટ થયા હતા ત્યારે 10-12 કિલોમીટર દૂર સુધી તેનો અવાજ સંભળાયો હતો। तो दीपक नाइट्रेट कंपनी ना आग लागवानो जे आखो आ मामलो छे तेने लईने कलेक्टर एबी गौर अने एडिशनल पोलीस कमिश्नर चिराग कोरडिया स्थळ पर पहोंच्या हता। आग ने पगले कंपनीनी आसपास रहता 700 लोकोने सुरक्षित स्थळे खसेड्या छे। लोको माटे फूड पेकेटनी व्यवस्था कराई छे। आगना पगले आसपासनी तमाम कंपनीओ बंद कराई छे। हालमां कोई जानहानि थई नथी। तो 700થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। આગના પગલે આસપાસની તમામ કંપનીઓ બંધ કરવામાં આવી। મોડી રાત સુધી આ આગ બેકાબૂ રહી અને તેના કારણે આગ ઓલવાની કામગીરી ચાલતી રહી। લોકોમાં અફરાતફરી મચેલી હતી, કારણ કે આ કંપની જે છે એમાં આસપાસની જે કંપનીઓને પણ કદાચ અડફેટમાં ના નહીં લે તેને લઈને પણ લોકોમાં એક ગભરાટનો માહોલ હતો। જો કે મોડી રાત સુધી આગ ઓલવાની જે કામગીરી છે એ ચાલતી રહી। વડોદરામાં નંદેસરી ખાતે આ કેમિકલની કંપની જે છે આવેલી છે, જીપીસીબીએ જણાવ્યું હતું કે અનઓર્ગેનિક કેમિકલમાં ઓક્સિડેશનથી આગ પકડાઈ હોઈ શકે છે અને આગ 90% જેટલી કાબૂમાં આવી ગઈ છે તે ચીફ ફાયર ઓફિસરે પણ આ નિવેદન આપ્યું હતું અને કલેક્ટરે જણાવ્યું હતું કે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ડિપાર્ટમેન્ટ બનાવની તપાસ કરીને રિપોર્ટ આપશે। સંકલનથી કામ કરી રહી છે, કોઈ પેનિક કરવાની જરૂર નથી અને જે પાંચેક લોકોને કંપનીના જે માણસો હતા એમને થોડી ગેસની અસર થઈ હતી, એ બધા જ સલામત છે। જે અમારી પાસે પ્રાથમિક રિપોર્ટ છે એ મુજબ કોઈ કેઝ્યુઅલ્ટી અત્યાર સુધી થઈ નથી અને અત્યારે જે મને જનરલ મેનેજરે ફેક્ટરીમાંથી જે કીધું એ મુજબ અત્યાર સુધી એમના પાસે કોઈ એવી ધ્યાનમાં નથી આવી ફેક્ટરીની અંદર કે કોઈ કેઝ્યુઅલ્ટી થઈ હોય। કોડીનારના દેદાની દેવડી ગામે ટ્રાન્સફોર્મરમાં આગ લાગી અને આગ લાગતા ટ્રાન્સફોર્મર બળીને ખાક થઈ ગયું। ગામના મુખ્ય રોડ અને રહેણાંક વિસ્તારમાં જમીનથી 5 ફૂટ ઉપર રાખવામાં આવ્યું હતું ટ્રાન્સફોર્મર। ગામમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। આ ટ્રાન્સફોર્મર અડધો કલાક સુધી સળગતું રહ્યું। આ તસવીરો જુઓ। કોડીનારના દેદાની દેવડી ગામમાં ટ્રાન્સફોર્મરમાં કેવી રીતે આગ લાગી જાય છે અને ત્યારબાદ સ્થિતિ કેવી જોવા મળે છે। ગામના મુખ્ય રોડ અને રહેણાંક વિસ્તારમાં જમીનમાંથી 5 ફીટ ઉપર રાખવામાં આવ્યું હતું આ ટ્રાન્સફોર્મર અને ગામમાં અફરાતફરી મચી ગઈ। અડધો કલાક સુધી આ ટ્રાન્સફોર્મર સળગતું રહ્યું। તો સાંજના સમયે આ ભીષણ આગ લાગી હતી। કોડીનારના દેદાની દેવડી ગામે ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા અફરાતફરી મચી ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। અડધો કલાક સુધી આ આગ સળગતી જ રહી। રહેણાંક વિસ્તારમાં જમીનથી 5 ફીટ ઉપર આ ટ્રાન્સફોર્મર રાખવામાં આવ્યું હતું।
मुख्यमंत्री भूपेन्द्र पटेल आज राजकोट प्रवासे छे। हीरासर एरपोर्ट निर्माण कार्य निरीक्षण करशे। सप्टेम्बर सुधी में फर्स्ट फेज नु कार्य पूरु थवानु छे। ऑगस्ट अंत सुधी में रनवे नु ट्रायल लेवाई जशे। त्यारे आज मुख्यमंत्री भूपेन्द्र पटेल राजकोट जई अने आ हीरासर एरपोर्ट नु निरीक्षण करशे। अधिकारीओ साथे वातचीत करशे अने एना विकास ने लईने एना निर्माण कार्य ने लईने समीक्षा पण करशे। सप्टेम्बर सुधी में फर्स्ट फेज नु कार्य पूरु थवानु छे। ऑगस्ट अंत सुधी में आ रनवे नु ट्रायल लेवाई जशे। राज्य में फरी एक बार कोरोना केस में उछाड़ो आता चिंता वधी छे। छेल्ला 24 कलाक में 50 नवा केस आया है। अमदावाद में 27 नवा केस आया। वडोदरा में 8 और गांधीनगर में 3 नवा केस आया। तो जामनगर साबरकांठा सूरत और वलसाड़ में 2-2 नवा केस नोंधाया है। भावनगर द्वारका नवसारी और राजकोट में 9 एक-एक केस नोंधायो छे। 24 कलाक में 25 दर्दीओ साजा थया छे। राज्य में एक्टिव केस की संख्या जे छे ए हवे वधीने 254 पर पहुंची गई छे। तो 7 दिवस में 250 नवा केस आया है। राज्य में फरी कोरोना केस वध्या अने छेल्ला 24 कलाक में 50 नवा केस नोंधाया है। जे आप जोई शको छो कि अत्यार सुधी केटली संख्या में केस अलग अलग तारीखों वध्या है। 2 जून 50 एटले कि गईकाले जे सांजनो आंकड़ो है 50 नो है। एना पहला 40 आया एटले कि 29 मे थी लईने अत्यार सुधीना जो आंकड़ा जोईए तो धीरे धीरे आ केस उत्तरोत्तर वधी रह्या छे अने छेल्ला 7 दिवस में 250 केस थई गया। गुजरात में गर्मीए बताव्यो छे पावर। 6 शहरों में गर्मी 42 डिग्री ने पार छे। 43.2 डिग्री साथ अमदावाद अने कंडला सौथी गरम शहर रह्यु। ज्यारे सुरेन्द्रनगर में 42.8 डिग्री तापमान जोवा मळ्यु। ज्यारे गांधीनगर अने आणंद में 42.5 डिग्री तापमान रह्यु। तो अमरेली में 42.2 डिग्री तापमान रह्यु। हजु पण गर्मी थी राहत मळवाना कोई एंधाण एटला माटे नथी कारण के हवामान विभागे कह्युं छे के जे रीते रणप्रदेशना जे पवनो जे छे ए धीरे धीरे आगळ वधी रह्या छे फूकाई रह्या छे तेना लीधे गर्मीनुं तापमान थोड़ुं वधी शके छे अने 4-5 दिवस सुधी आ प्रकारनो माहोल जोवा मळी शके छे। केरळमां चोमासाए दस्तक देता ज गुजरातना खेडूतो हवे चोमासानी राहमां छे। गीर पंथकमां तो खेडूतोए आगोतरू वावेतर पण शरू करी दीधुं। ચોમાસાના એંધાણ દેખાતા જ હરખની હેલી સાથે જગતનો તાત ખેતરમાં પહોંચ્યો અને વાદળછાયા આકાશમાં મીટ માડીને કરી દીધી વાવણીની તૈયારી। ગુજરાતમાં ચોમાસું બેસવાની હવે ગણતરીના દિવસો છે ત્યારે ખેડૂતોએ વાવેતરની શરૂઆત માટેની તૈયારીઓ આરંભી દીધી છે। ગીર સોમનાથમાં મગફળી અને શેરડીના આગોતરા વાવેતરની શરૂઆત થઈ છે। આ વિસ્તારમાં પાણીની સુવિધા હોવાથી ચોમાસા પહેલા મગફળીનું વાવેતર કરાઈ રહ્યું છે। કોડીનાર તાલાડા વેરાવળ સૂત્રાપાડાને લીલી નાગેર તરીકે ઓળખાય છે। વરસાદ ઉપરાંત અન્ય સ્ત્રોતથી પણ પાણી મળી રહે છે। ખાસ કરીને તાલાડા કોડીનાર વેરાવળમાં 5 ડેમ આવેલા છે અને શિયાળુ અને ઉનાળુ પાક માટે ડેમમાંથી પાણી પણ અપાય છે। પાણીની તંગી ન રહેતા આ વિસ્તારના ખેડૂતો ચોમાસાના 15 દિવસ પહેલા જ મગફળીનું વાવેતર કરી દે છે અને એમાં વાવણી કરી છે અને થોડા અત્યારે તો મોંઘા બી નાખીએ છીએ। જો વરસાદ ટેમસર આવી જાય તો કંઈ વાંધો ન આવે, પણ વરસાદ જો ન આવે તો નુકસાન પણ આવે। સરકારશ્રી તરફથી શેક ડેમો અને બીજા મોટા ડેમો પણ બનાવવામાં આવ્યા છે, એને કારણે કૂવાના તળ ઊંચા છે અને 1 જૂન પહેલાં જો કોરવાની માંડવી થઈ જાય તો ખેડૂતોને ઉતારો પહારો આવે છે, 1.5 ખાંડી આવે, 2 ખાંડી આવે। ગીર વિસ્તારમાં સારા પાણીને કારણે અને ડેમોમાં સચવાયેલા પાણીને નદીમાં છોડવામાં આવતા આ વિસ્તારના ખેડૂતોને આગોતરા વાવેતરમાં ખૂબ જ મોટો ફાયદો થાય છે। આગોતરા વાવેતર બાદ 1 કે 2 પાણી પાયા બાદ મગફળીનો છોડ ઉગી નીકળે છે। આ સાથે ખેડૂતોએ શેરડીનું પણ વાવેતર કર્યું છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। ભરતસિંહ સોલંકી એક યુવતીના ઘરે જોવા મળ્યાનો વિડીયો 2 દિવસથી સોશિયલ મીડિયા પર વાયરલ થયો। આ મુદ્દે ભરતસિંહ સોલંકી આજે મીડિયા સમક્ષ ખુલાસો કરશે। બુધવારે આ વિડીયો વાયરલ થયા બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ સુધી પણ આ અશોભનીય વિડીયોની ફરિયાદ થઈ હતી। જોકે કોંગ્રેસ મોવડી મંડળે આ મામલે કોઈ એક્શન લીધા નથી। ઉલટાના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર ભરત સોલંકીના બચાવમાં ઉતર્યા અને પારિવારિક મુદ્દો ગણાવ્યો અને રાજકીય ષડયંત્ર હોવા પર ઇશારો કર્યો। બુધવારે ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની વચ્ચેની તકરાર વિડીયોમાં કેદ થઈ। વાયરલ વિડીયોમાં ભરતસિંહ અને પત્ની વચ્ચે ભારે ઝપાઝપી થયેલી જોવા મળે છે। હાલ આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે।
भाजप मात्र चूंटणी आवे त्यारे ज राम राम करती होवाना आरोप जगदीश ठाकोरे लगाव्या। अरवलीना भिलोडामां नवसंकल्प सम्मेलनमां कोंग्रेस प्रदेश प्रमुखे आरोप लगाव्यो के अमे तो दररोज राम राम करीए छीए परंतु ए लोको चूंटणी समये ज राम राम करे छे। वधुमां ठाकोरे कह्युं के तेओ बहुरूपीओ छे अने लोही चाखी गयेला नरभक्षको छे जेनाथी चेतीने रहेवानी जरूर छे। આદિવાસી બક્ષી પણ ઠાકોર દરબારના દીકરાને ત્રિશૂળ આપી બજરંગ બલી કી જય। અમે તો હવાર હાથ તરણે વખત બજરંગ બલી ને હે રામ આપણે એકબીજાને મળીએ તો રામ રામ કરીએ છીએ। અમારે તો ઉડતા બેસતા હરેક પ્રસંગમાં રામ રામ અને અમને ચૂંટણી વખતે રામ યાદ રાખજો। આ બહુ રૂપિયા છે, આ કાવતરા ખોરો છે, આ લોહી ચાખી ગયેલા નર ભક્ષકો છે, ચેતતા રહેજો એના। સંબોધન દરમિયાન જગદીશ ઠાકોરે પોલીસને પણ ગર્ભિતી ચીમકી આપી। આરોપ લગાવ્યો કે પોલીસમાં 95% જવાનો અને અધિકારીઓ સારા છે પરંતુ 5% પોલીસકર્મીઓ ભાજપના ઇશારે કામ કરે છે। કોંગ્રેસની સરકાર બન્યા બાદ આવા પોલીસકર્મીઓને કપડા વિના 500 કિલોમીટર દોડાવવાની ચીમકી ઠાકોરે આપી। કાયદાને જાણે છે પણ 5% ભાજપની ચડ્ડીઓ પહેરી લીધી હોય એવા છે, એવાને કહું છું આ ભિલોડાની બજાર વચ્ચો વચ્ચથી કેલે અમારી કુદરતે પાચમ લખી હશે તો છઠ નથી ખવાની પણ ખોટી રીતે હેરાન કર્યા અને જે દાડે અમારી સરકાર આવે એ દિવસે 1 કલાકની 500 કિલોમીટર કપડા વગર દોડવાની તૈયારી રાખજે, દોડવાની તૈયારી રાખજે। ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે પલટવાર કરતા કહ્યું કે આવા શબ્દો કોંગ્રેસની હતાશા દેખાડે છે। હજારો કરોડ રૂપિયાના ડ્રગ્સ પકડવામાં આવી રહ્યા છે, જ્યારે ખૂન જેવા ગંભીર ગુનાના ગુનેગારોને 1 દિવસમાં 24 કલાકમાં પકડી પાડી અને તેમને સજા અપાવે છે, જ્યારે આ પોલીસની કામગીરીના કારણે જો ગુજરાતની મા બહેનો ખૂબ શાંતિથી નિશ્ચિંતપણે આખા રાજ્યમાં ફરી શકે છે, તે પોલીસને આજે ગમે તેવા શબ્દો જ કહી અને ખૂબ ખરાબ ભાષામાં તેમને ધમકી આપીને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ માત્ર એ જ બતાવે છે કે તેમના પક્ષને અને તેમને કેટલા હદમાં એક હતાશા વ્યાપી ગઈ છે। હાર્દિક પટેલે વિધિવત રીતે કેસરી ખેસ ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો અને સૈનિક તરીકે પક્ષમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી। આ તરફ કોંગ્રેસે હાર્દિકે મૃતક આંદોલનકારીઓ સાથે દગો કર્યાનો આરોપ લગાવ્યો। રાષ્ટ્રનો અને રાજ્યનું જો હિત કોઈ કરી શકે તો ભારતીય જનતા પાર્ટી કરી શકે। કોઈ મને એવું નથી કહ્યું કે હાર્દિકભાઈ તમારું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત છે, બધા લોકો એવું કહ્યું કે પાછું આપણા ઘરમાં સ્વાગત છે। એ ભગીરથ કાર્યની અંદર હું રામ સેતુની ખિસકોલી બનીને કામ કરવાનો પ્રયાસ કરીશ। ભાજપ વિરુદ્ધ આક્રમક પ્રહાર માટે જાણીતા હાર્દિક પટેલ હવે ભાજપના ભગીરથ કાર્યમાં રામ સેતુની ખિસકોલી બનીને જોતરાઈ ગયા છે। બપોરે 12:39ના વિજય મુહૂર્તમાં કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં હાર્દિક ભાજપમાં જોડાયો। સીઆર પાટીલે ખેસ પહેરાવ્યો, જ્યારે નીતિન પટેલે ટોપી પહેરાવી હાર્દિકનું સ્વાગત કર્યું। હાર્દિકે પણ શ્રીમદ ભગવદ્ ગીતા અને સરદાર પટેલના ગ્રંથો આપી નેતાઓનું અભિવાદન કર્યું। 7 વર્ષ સુધી ભાજપને વિરુદ્ધ પ્રહાર કરનારા હાર્દિકને પરસેવો ત્યારે છૂટ્યો જ્યારે જનતા દ્વારા ઉઠાવાઈ રહેલા સવાલો પત્રકારોએ હાર્દિકને પૂછ્યા। આજે હું દિલથી લાગણી
સાથે સૌ નેતાઓનો હૃદયથી આભાર પણ માનું છું, ખાસ કરીને ગુજરાતના તમામ નેતૃત્વનો. કેમ કે સ્વાભાવિક છે, જ્યારે આંદોલનની શરૂઆત થઈ હતી ત્યારે સત્તા સામે આંદોલન હતું, પણ જ્યારે આજે સાથે બેસીને રાષ્ટ્રના હિત માટે કે રાજ્યના હિત માટે કામ કરવાની વાત આવે, જ્યારે મન મોટું રાખીને જ્યારે એકબીજા સાથે બેસીને રાષ્ટ્રના ભગીરથ કાર્યમાં જ્યારે જોડાયા છીએ, સાથીદાર હોતા, જે આંદોલન સમયે જે યુવાનોના મૃત્યુ થયા હતા, યુવાનોને જે મદદ થાય એના માટેનો પૂરો પ્રયાસ કરશું, જ્યાં સુધી એ મદદ પૂર્ણ ન થાય ત્યાં સુધી અમારે ચાર મિત્રોએ, મારી સાથેના બીજા અન્ય ત્રણ મિત્રોએ નક્કી કર્યું છે કે આવતા બે મહિનાની અંદર એ જે શહીદ પરિવારો હતા એ તમામ યુવાનોને વૈકલ્પિક ધોરણે નોકરીની વ્યવસ્થા અમે લોકો આવતા બે મહિનાની અંદર કરી આપીશું. કે ચાર પાંચ વર્ષ સુધી જે આંદોલન ચાલ્યું એ આંદોલન ભારે સરકાર સામે ચાલ્યું, પણ એ આંદોલનને પૂર્ણ પણ સરકારે જ કર્યું છે. પત્રકારોના અનેક સવાલો સમયે હાર્દિક અકળાયા અને ઉશ્કેરાતા જોવા મળ્યા. આ તરફ ભાજપના નેતાઓએ હાર્દિકનું સ્વાગત કર્યું, જ્યારે કોંગ્રેસે કટાક્ષ સાથે ચાપખા માર્યા. તમે ખિસકોલીની વાત તમને સરસ ગોઠવણમાં લાગતી હશે, પણ તમે જેના પગથિયા ચરીને જે આજે વ્યવસ્થામાં ગોઠવવા જઈ રહ્યા છો, તમારી તમારી રોજગારી મેળવવા જઈ રહ્યા છો, તમે તમારા સાથીદારોને અસામાજિક તત્વો કહેશો. કમલમ પહોંચતા પહેલા હાર્દિક પટેલે સવારે પોતાના નિવાસસ્થાને દુર્ગા પાઠ કરીને પૂજન કર્યું, તો એસજીવીપી ખાતે પહોંચી ગૌ પૂજન કર્યું. ત્યારબાદ તે રોડ શો કરીને કમલમ પહોંચ્યો અને કેસરી ખેસ ધારણ કર્યું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. આણંદના વિદ્યાનગરમાં કલંક સમાન કિસ્સો સામે આવ્યો. ધોરણ 10ની વિદ્યાર્થીની પર શિક્ષકે દુષ્કર્મ આચર્યું. લંપટ શિક્ષકની પોલીસે ધરપકડ કરી લીધી છે. ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું. કોમ્પ્યુટરના વિષયમાં ફેલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ ગુજાર્યું હતું. દર્શન સુતા નામના શિક્ષકે તેમની દીકરી ત્યાં ભણતી હોય તેને ટ્યુશનના બાને ઘેર આવી અને એની સાથે દુષ્કર્મ આચરેલ છે. જે ફરિયાદના અનુસંધાને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે અને દર્શન સુથાર જે આરોપી છે એને અટક કરવામાં આવેલ છે. અમદાવાદમાં 7 પાકિસ્તાનીઓ પકડવાનો મામલો. એટીએસ અને કોસ્ટગાર્ડે ધરપકડ કરી છે. 50 કિલો ડ્રગ્સ દરિયામાં ફેંક્યાની આશંકા છે. આરોપીઓને ખ્યાલ આવી જતા ડ્રગ્સ ફેંકી દીધાની શક્યતા છે. તમામ આરોપીઓને અમદાવાદ લાવવામાં આવશે. 7 પાકિસ્તાનીઓ જે પકડાયા છે, એટીએસ અને કોસ્ટગાર્ડે તેમની ધરપકડ કરી છે, તે તમામને હવે અમદાવાદ લાવવામાં આવશે. અમરેલીના સાજિયાવદર ગામમાં દીપડાની દહેશત જોવા મળી. રહેણાંક વિસ્તારમાં જોવા મળ્યો વધુ એક દીપડો. બે દીપડા પાંજરે પૂર્યા બાદ વધુ એક દીપડો જોવા મળ્યો. દીપડાની દહેશતથી ગામ લોકોમાં ભય છે. ચારે તરફ ઘેરાવ કરી દીપડાને પકડવા માટે કવાયત કરવામાં આવી. વનકર્મીઓ હોવા છતાં આ દીપડો નાસી છૂટ્યો. દીપડાને પકડવા વધુ વનકર્મીઓને બોલાવી શકાય છે. જીવ બચાવવા શ્વાને દીપડા સાથે બાથ ભીડી અને શિકાર છોડીને શિકારી ભાગી ગયો. સીસીટીવીમાં આ ઘટના કેદ થઈ છે. ડાંગના સાપુતારામાં ડાંગના ગિરિમથક સાપુતારા ખાતે દીપડાના હુમલાના સનસનીખેજ દ્રશ્યો સામે આવ્યા છે. અહીંના રહેણાંક વિસ્તારમાં દીપડો આવી ચડ્યો. સાયલીલા નામના બંગલોમાં રાત્રે પાર્કિંગમાં દીપડો ઘૂસી આવ્યો. મોકો જોઈને દીપડાએ ખુરશી પર આરામ ફરમાવી રહેલા શ્વાન પર ચપડતાથી હુમલો કર્યો. દીપડાએ કરેલા હુમલાના સીસીટીવી સામે આવ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે દીપડો આવે છે અને અચાનક જ શ્વાન પર હુમલો કરે છે. થોડીવાર માટે દીપડો શ્વાનને દબોચી રાખવામાં સફળ રહે છે, પરંતુ ત્યારબાદ શ્વાન દીપડાની પકડમાંથી છૂટી જાય છે. શ્વાને સામે પ્રતિકાર કરતા દીપડો પાછી પાની કરે છે અને શિકાર છોડીને બંગલામાંથી નાસી છૂટે છે. આ તરફ જૂનાગઢની જંગલ સફારીમાંથી અનોખા દ્રશ્યો સામે આવ્યા છે. જંગલ સફારીમાં મહારાષ્ટ્રના ટુરિસ્ટને શિકાર પાછળ દોડતા સિંહનું જીવંત દ્રશ્ય જોવા મળ્યું. મહારાષ્ટ્રના પ્રવાસીઓએ મોબાઈલ કેમેરામાં આ ક્ષણને ઝડપી લીધી. સફારીના રૂટ પર થોડા અંતરે જ સિંહ રોડ વચ્ચે બેઠો હતો.
સામેથી જંગલ ભૂંડ બચ્ચા સાથે આવી રહ્યું હતું. સિંહ ભૂંડનો શિકાર કરવા નહોતો માંગતો, પણ તેનું બચ્ચું જોઈને શિકાર કરવા ઊભો થયો હતો. સિંહ શિકાર પાછળ દોડતો હોય તેવી ઘટના ભાગ્યે જોવા મળતી હોય છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાને લઈને તૈયારીઓ તેજ બની છે. જળયાત્રાથી લઈને રથયાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા માટે ગુરુવારે બેઠક યોજાઈ, જેમાં ડીસીપી ઝોન 2 અને ડીસીપી ઝોન 3ના પોલીસ કર્મચારીઓ અધિકારીઓએ મંથન કર્યું. શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂરી થાય અને ભક્તજનો જગતના નાથના નિર્વિઘ્ને દર્શન કરી શકે એ માટે આ બેઠકમાં ચર્ચા થઈ. ચુસ્ત સુરક્ષાને માટે કેવી કામગીરી કરવી, ફૂટ પેટ્રોલિંગ, ફ્લેગ માર્ચ અને અટકાયતી પગલાં લેવાની કામગીરી અંગે જરૂરી સૂચનો અપાયા. ડ્રોન તથા સીસીટીવીથી મોનિટરિંગની વ્યવસ્થા પણ કરાશે. રથયાત્રા પૂર્વે 14 જૂને જળયાત્રા નીકળશે, એમાં પણ મોટી સંખ્યામાં ભક્તો જોડાશે ત્યારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. કોઈ પણ પ્રકારની નાનામાં નાની બાબતોથી પણ પોલીસ વાકેફ રહે અને સતત રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન થાય એ રીતે સિનિયર અધિકારીઓ તરફથી જે સૂચનાઓ આપવામાં આવી રહી છે એનો અમલ થાય, એની ઝીણામાં ઝીણી બાબત નાનામાં નાના કર્મચારી સુધી પહોંચે એ આજની મીટિંગનો મુખ્ય ઉદ્દેશ હતો. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના અંબાજ ગામે નદી કિનારે આવેલી ક્વારીમાં થતા બ્લાસ્ટ અને રેતી ખનનને કારણે ગામના લોકોને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે, જેને લઈ વાંસદાના ધારાસભ્ય અને જિલ્લાના મહામંત્રીની આગેવાનીમાં અસરગ્રસ્ત આદિવાસી પરિવારની રેલી યોજાઈ. આ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર અપાયું અને ખનન બંધ કરવાની માગણી કરાઈ. આ પહેલા પણ આ જ મામલે બેઠક કરી સરકારને રજૂઆત થઈ હતી, પણ કોઈ જ નિરાકરણ ન આવતા રેલી યોજીને આવેદનપત્ર અપાયું. આદિવાસી સમાજે આગામી સમયમાં આંદોલનની ચીમકી આપી છે.